સૌને મારા સત કેવલ સાહેબ પરમ ગુરુ પાઠશાળા સત કેવલ વિદ્યા મંદિર ગુજરાતી માધ્યમ સંકુલ સારસા હું કાજલ હિંગુ આપ સૌ વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ કાર્ય પદ્ધતિમાં સ્વાગત કરું છું. મેં કાજલ હિંગુ કક્ષા 3 વિષય હિન્દી યુનિટ 1 વર્ણમાલા કી પહેચાન. તો વિદ્યાર્થી મિત્રો બધા કેમ છો? મજામાં ને? તમારા ઘરમાં મમ્મી પપ્પા બધા મજામાં છે ને? ઓકે, તો આજે આપણે હિન્દી વિષયનો પહેલો પાઠ શીખીશું. તો બધા વિદ્યાર્થી મિત્રો તૈયાર છો ને શીખવા માટે? ઓકે, તો નોટ અને પેન લઈ બેસી જાઓ. તો આજે આપણે શું શીખવાના છે? ઓકે, વર્ણમાલા કી પહેચાન. તો વિદ્યાર્થી મિત્રો તમે બીજા ધોરણમાં તમારા મેડમે સ્વર અને વ્યંજન શીખવાડ્યું હશે, હે ને? તો તમને લખતા પણ આવડતું જ હશે. તો પણ આપણે પહેલાં રિવિઝન કરી લઈએ. તો આપણે સ્વર અને વ્યંજન આજે આપણે બોલીશું અને શીખીશું અને આજે તમારે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો વર્ણ કી પહેચાન, વર્ણમાલા કી પહેચાન, એને ગુજરાતીમાં શું કહીશું? મૂળાક્ષરોનો પરિચય. તો આજે હું તમને મૂળાક્ષરોનો પરિચય કરાવીશ. તો વર્ણમાલાના કુલ 2 પ્રકાર હોય છે. કેટલા પ્રકાર હોય છે વિદ્યાર્થી મિત્રો બોલો? ઓકે, વર્ણમાલાના કુલ 2 પ્રકાર હોય છે, સ્વર અને વ્યંજન. તો સ્વર કિસે કહેતે હૈ યે મેં આપકો આજ બતાતી હું. સ્વર જિન વર્ણો ઉચ્ચારો કે સમય, સ્વર જિન વર્ણો કે ઉચ્ચારો કે સમય અન્ય ધ્વનિ કી સહાયતા નહીં પડતી ઉસે સ્વર કહેતે હૈ. તો આજ પહેલે સ્વર કા અભ્યાસ કરેંગે. તો વિદ્યાર્થી મિત્રો સ્વર કિસે કહેતે હૈ આપકો પતા ચલા ના? કે ઉસકે કિસી ભી અન્ય ધ્વનિ કી સહાયતા નહીં પડતી ઉસે સ્વર કહેતે હૈ. તો આજ હમ ઇસકા ઉચ્ચારણ કરેંગે. તો આપકો વિદ્યાર્થી મિત્રો મેરે સાથ બોલના હૈ. ઓકે, આપ તૈયાર હૈ ના? ઓકે, અ અ આ આ ઈ ઈ ઈ ઈ ઉ ઉ ઉ ઉ રુ એ એ એ એ ઓ ઔ ઓ ઔ અમ અહ. તો વિદ્યાર્થી મિત્રો આપને મેરે સાથ બોલા ના? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપકો તો યે આતા હી હોગા, હૈ ના? ઓકે, તો હમ આગે ચલતે હૈ. વૈસે તો સ્વરો મેં વિદ્યાર્થી મિત્રો વૈસે તો સ્વરો મેં કુલ સંખ્યા 11 હૈ. કિતની હૈ? 11 હૈ. પરંતુ ઉનમે સે 2 અમ ઓર અહ જો વો અયોગવહ અયોગવા હૈ. ક્યા હૈ? અમ ઓર અહ જો અયોગવા હૈ, જો સ્વર મેં ભી નહીં આતે ઓર વ્યંજન મેં ભી નહીં આતે, તો ઉનકા સમાવેશ સ્વરો મેં કિયા ગયા હૈ. ઇસલિયે સ્વરો કી સંખ્યા 13 હૈ. કિતની હૈ? 11 સે 13 હો ગઈ હૈ. તો ઉનકા સમાવેશ કિસમે કિયા હૈ? અમ ઓર અહ કા સ્વર મેં. તો આપકો પતા ચલા ને? ઓકે, તો હમ આગે વ્યંજન કિસે કહેતે હૈ યે દેખીએ ઓર ધ્યાન સે સુનિયે કે વ્યંજન કિસે કહેતે હૈ. જિન વર્ણો કે ઉચ્ચાર કે સમય, જિન વર્ણો કે યાની મૂળાક્ષરોમાં, જિન વર્ણો કે ઉચ્ચાર કે સમય સ્વર કો સહાયતા પડતી હૈ, જિન વર્ણો કે ઉચ્ચારણ કે સમય
स्वर की सहायता पड़ती है उसे हम व्यंजन कहते हैं। तो आपको पता चला व्यंजन किसे कहते हैं? ओके, जे मूळाक्षर ना उच्चारण आपणे बोलीए विद्यार्थी मित्रों एनी पाछळ आपणे स्वरनो भी उच्चार थाय छे, एनी सहायता लेवी पड़े छे, एटले एने शुं कहेवाय? व्यंजन। तो विद्यार्थी मित्रों मेरे साथ आपको ये क से श्र तक बोलना है। ओके, क क ख ख ग ग घ घ ड च च छ छ च सॉरी ज ज ज ज ज ट ठ ठ ड ड ढ ढ अण अण त त थ थ द द ध ध न न प फ ब ब भ भ म म। तो विद्यार्थी मित्रों आप बोलते हो ना मेरे साथ? ओके, य य र र ल ल व व स स स स स स ह ह क्ष क्ष ज्ञ ज्ञ त्र त्र और श्र। ओके, तो विद्यार्थी मित्रों आपको स्वर और व्यंजन के बारे में आपको पता चला ना कि स्वर किसे कहते हैं और व्यंजन किसे कहते हैं। ओके, तो विद्यार्थी मित्रों आपने मेरे साथ बोला है ना, आपको मज़ा आया ना? ओके, तो आज ही आपणे आगळ जोईए। ओके, तो ये है स्वाध्याय, क्या है आपके बुक में भी है। तो आपको स्वर और व्यंजन दोनों की खाली जगह भरनी है। देखो आपको बुक में भी होगा और आपको मोबाइल में स्क्रीन में दिखाई दे रहा होगा। तो आपको इस खाली जगह को आपको लिखना है और बुक में भी लिखना है और नोट में भी लिखना है। ओके, तो सबसे पहले क्या लिखोगे? स्वर, वेरी गुड। और दूसरा व्यंजन, तो आपको स्वर और व्यंजन की खाली जगह पूरनी है। ओके, ये वर्णमाला की पहचान मैंने आपको करवाई, तो आपको स्वर और व्यंजन तीन तीन बार नोट में लिखना है। कितनी बार लिखना है? तीन तीन बार। और फिर स्वाध्याय लिखना है, उसमें क्या लिखना है? स्वर की खाली जगह पूरनी है और व्यंजन की। और लास्ट में है दूसरा, वो भी क्या है? खाली जगह पूरो, यानी खाली जगह पूरो। तो इसमें भी स्वर और व्यंजन की खाली जगह आपको भरनी है, बुक में भी और नोट में भी। तो आपको ये सब पेंसिल से लिखना है और स्वच्छ और सुंदर अक्षर से आपको स्वर और व्यंजन लिखना है। ओके, तो विद्यार्थी मित्रों आपको ये लिखकर आपके व्हाट्सएप नंबर में फ़ोटो खींचकर
फोटो खींचकर आपको मुझे भेजना है। ओके, तो विद्यार्थी मित्रों आपको ये स्वर और व्यंजन आपको नोट डाउन करना है और आपको याद रखना है। तो विद्यार्थी मित्रों तब तक अस्तु, सत केवल साहेब।